નર્મદામાં ભચરવાડાના ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવીને સરકારી પોલિટેકનિક કોલેજનો વિરોધ દર્શાવ્યો. કોલેજ માટે ગામની ગૌચર જમીનમાં સાફસફાઈ કરતા જ વિરોધ શરૂ કરી દીધો. જે સ્થળે પોલિટેકનિક કોલેજ બનવા જઈ રહી છે તે જમીન ગામનું એકમાત્ર ગૌચર હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. જમીનમાં આદિવાસી સમાજનું સ્મશાન હોવાનો દાવો પણ ગ્રામજનો તરફથી થઈ રહ્યો છે. ત્યારે વિરોધને પગલે રાજપીપળા દિવા એસપી અને પીઆઈ પોલીસ કાફલા સાથે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે ગ્રામજનો માનવા તૈયાર જ નથી. ગ્રામ સભાએ આ અગાઉ આ જમીન પર કોલેજ નહીં બાંધવા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. વલસાડના કપરાડાના નાના પોંઢામાં થયેલા અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયોએ દરેકને ધ્રુજાવી દીધા. બાઇક સ્લીપ થઈ જતા મહિલા ટ્રકની નીચે આવી ગઈ હતી અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. જોકે આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રકની નજીક બાઇક સ્લીપ થતા જ મહિલા ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી અને જોતજોતામાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે તાત્કાલિક મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. એટલે કે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ ઘટના સ્થળે જ તે મૃત્યુ પામી હતી. ત્યારે હાલ પોલીસે ચોપડે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.